નમસ્કાર દર્શક મિત્રો, આજના લાઈવ કાર્યક્રમમાં આપણી સાથે ઉપસ્થિત છે જ્યોતિરભાઈ પંડ્યા, જેઓ માલિબા એજ્યુકેશન એકેડેમીના ડાયરેક્ટર છે અને પ્રિન્સિપાલ છે. આજે આપણે વિદ્યાર્થીઓને ધોરણ 10 પછી માર્ગદર્શન આપવાનું છે, એના માટે આ સ્પેશિયલ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. હાલમાં જ ધોરણ 10નું રિઝલ્ટ આવી ચૂક્યું છે અને વિદ્યાર્થીઓને ઘણી બધી મૂંઝવણો છે કે હવે પાસ તો થઈ ગયા પણ હવે અમારે કયો કોર્સ કરવો, કયો અભ્યાસક્રમ કરવો, એના વિશેની ખૂબ જ મૂંઝવણ વિદ્યાર્થીઓને પણ હોય છે અને વાલીઓને પણ હોય છે. તો આજે સ્પેશિયલ માર્ગદર્શન આપવા માટે જ્યોતિભાઈને મેં આમંત્રિત કર્યા છે. જ્યોતિભાઈ, આપનું હાર્દિક સ્વાગત કરું છું અમારા સ્ટુડિયોમાં. આપ જે વિદ્યાર્થીઓ છે એને માર્ગદર્શન આપવાનું છે, તો સૌથી પહેલા એ લોકોએ શું કાળજી લેવી જોઈએ અને કયો અભ્યાસક્રમ કરવો જોઈએ, કેટલા પર્સન્ટેજ આવ્યા હોય તો ક્યાં એમને એડમિશન મળી શકે, એ વિશે આપ માહિતી આપો. પહેલી વાત તો પાસ થનાર સૌને ખૂબ અભિનંદન. ટકા ગમે તે આવ્યા હોય, કારકિર્દી નિર્માણ પોતાની મહેનત પર અને લાઈફનો ટર્નિંગ પોઈન્ટ આવે પછી જ શરૂ થાય છે. જ્યારે એવી સમજ પડે કે મને થપ્પડ પડી છે અને મારે મારું પરિણામ સુધારવું છે, મારે મારી કારકિર્દી ઘડતર કરવું છે, તે દિવસથી જ શરૂઆત થતી હોય છે. એટલે કોઈ પણ ટકા આવ્યા હોય, માની લો કે તમે ધોરણ 10માં નપાસ થયા છો, તો પણ ઘણા બધા એવા કોર્સિસ છે આઈટીઆઈના જેમાં આપણે જઈ શકીએ છીએ. ધોરણ 10 પાસ છો તો પણ આઈટીઆઈના ઘણા કાર્યક્રમો છે જેમાંથી તુરંત નોકરીઓ મળતી હોય છે. ડિપ્લોમા અભ્યાસક્રમ એ પણ એક એવું છે જેમાં આપણે ખૂબ ઓછા ખર્ચે એન્જિનિયરિંગ કરી શકીએ છીએ. ત્યાર પછી D2D એટલે ડિપ્લોમા ટુ ડિગ્રીમાં પણ જઈ શકીએ છીએ. અને ડિપ્લોમા એક એવો અભ્યાસક્રમ છે કે જેની ઉદ્યોગોને ખૂબ જરૂરત હોય છે, એટલે કે તુરંત જ એ લોકોને પાસ થયા પછી નોકરી મળતી હોય છે. LNT SR જેવી કંપનીઓમાં ડિપ્લોમા હોલ્ડર ખૂબ મોટી સંખ્યામાં લેવાતા હોય છે. અગર આપણે 10મું પાસ સારી રીતે થયા છીએ, ડિપ્લોમા નથી કરવું, તો બે ઓપ્શન છે, કોમર્સ અને સાયન્સ. કોમર્સ તરફ જવું છે, આજકાલ ખૂબ રેન્કર વિદ્યાર્થીઓ પણ કોમર્સ લાઈન જાય છે. કોમર્સ કરવું હોય તો આપણે એક ધ્યાન રાખવાનું છે, કોમર્સ એક સ્ક્વેર જેવું છે, ચોરસ. ચોરસમાં ચાર ખૂણા હોય છે. પહેલો ખૂણો એટલે ઇન્ટ્રોવર્ટ પર્સનાલિટી, જે વિદ્યાર્થીઓ ખૂબ અંતર્મુખી છે, દોસ્તાર ઓછા છે, કલાકો સુધી બેસીને કામ કરવાની ક્ષમતા છે, કોમ્પ્યુટર ગમે છે, ઓફિસમાં બેસીને કામ કરવું છે, એસી ઓફિસમાં બેસીને ઘણા ગણતરીપૂર્વકના કામોમાં રસ પડે છે, પૈસા ખૂબ કમાવા છે, પરદેશમાં ખૂબ ફરવું છે, અને આજકાલ તો GST ને વગેરે સુધારા થયા પછી જેની સૌથી વધારે જરૂરત છે, એવું છે CA છે, CS છે, ICWA છે, એ આવા અંતર્મુખી અને ગણિત જેને ગમે છે તેવા વિદ્યાર્થીઓ માટે છે, જેનું એકાઉન્ટ ખૂબ સારું બનશે તે આ કામ કરી શકશે. આજકાલ 5 યર ઇન્ટિગ્રેટેડ CA કોર્સ પણ ચાલે છે. ત્યારબાદ જે લોકો બિલકુલ જુદા એટલે કે એક્સ્ટ્રોવર્ટ છે, બહિર્મુખી પ્રતિભા ધરાવે છે, ખૂબ સારી દોસ્તારી છે, ખૂબ સારા કપડાં પહેરવાનો શોખ છે, બહાર ફરવાનો પુષ્કળ શોખ છે, પરદેશ જવાનો, અલગ અલગ દેશો જોવાનો, ધંધા રોજગાર માટે દોસ્તી બનાવવાનો, રિલેશનશિપ જેને ખૂબ સારી આવડે છે, ખૂબ સરસ વ્યવસ્થિત તૈયાર થઈને બોલતા ફાંકડું આવડે છે, આવા વિદ્યાર્થીઓ માટે BBA MBAના અભ્યાસક્રમો છે. ત્યાર પછી આ ચોરસનો ત્રીજો ખૂણો એટલે કે જે વિદ્યાર્થીઓને ખૂબ અલગ ટાઈપનો રસ છે, IT નો, કોમ્પ્યુટરનો, હજુ પણ પરદેશમાં જેની ખૂબ ડિમાન્ડ છે, હજુ પણ બેંગ્લોર, પુના, અમદાવાદ જેવા સિટીમાં જેના માટે ખૂબ જોબ છે, પરદેશ જવું છે તો ખૂબ બેસ્ટ ચોઈસ છે, એવા IT કોમ્પ્યુટર, એમાં આપણે MSc IT જેવા કોર્સો કરી શકીએ છીએ. આ સિવાય એમાં પણ ઘણા બધા હવે BCOMની સાથે જ થઈ શકે અને ડ્યુઅલ ડિગ્રી મળતી હોય તેવા અભ્યાસક્રમ પણ ચાલે છે. ચોથો ખૂણો એટલે કે આ બધામાં હજુ પણ ખાસ ખ્યાલ નથી આવતો, સમજ નથી પડતી, તો સિમ્પલ બધા કરે છે તેમ પહેલાં BCOM કરી લઈએ. BCOM કર્યા પછી પણ ઉપરની બધી લાઈનો ખોલી શકે છે, BCOM કર્યા પછી MCOM પણ થઈ શકાય છે, અને દાખલા તરીકે MBA જ કરવું હોય તો 39 પ્રકારના MBA થાય છે, તો BCOM કર્યા પછી પણ આ બધી લાઈન ખોલી શકે છે. LLB LLM કરવું હોય તો એ પણ એક ખૂબ જોરદાર લાઈન છે. MSW છે, આ બધા લેબર વેલ્ફેરના કોર્સ છે, એ બધા ખૂબ નોકરી અપાવનારા કોર્સ છે. વિદ્યાર્થીને સાયન્સ લાઈનમાં જવું છે
તો લગભગ આપણે ગણતરી કરીએ કે સામાન્ય કહેવાય કે 85% ઉપર આવ્યું હોય તો સાયન્સ લાઈન પ્રિફરેબલ છે. તો 85% ઉપર મેથ્સ અને બાયોલોજી બે ગ્રુપ, એ ગ્રુપ એટલે મેથ્સ, બી ગ્રુપ એટલે બાયોલોજી. એ ગ્રુપમાં મેથ્સ જઈએ છે એટલે કે આપણે એન્જિનિયરિંગ તરફની લાઈનો ખોલીએ છીએ. એન્જિનિયરિંગ જાત જાતના છે, ત્યાં આપણે આ વિચારતા હોઈએ તો એક મુલાકાત કોઈ એન્જિનિયરિંગ કોલેજની લેવી જરૂરી છે. સિવિલ અને આર્કિટેક્ચર વચ્ચેનો ભેદ જાણવો જોઈએ, મિકેનિકલ અને ઓટોમોબાઈલનો ભેદ જાણવો જોઈએ, આ રીતે ઇલેક્ટ્રોનિક્સ અને ઇલેક્ટ્રિકલનો ભેદ જાણવો જોઈએ, તો આપણે એન્જિનિયરિંગમાં ખૂબ સફળતાપૂર્વક આગળ જઈ શકીએ છીએ. એન્જિનિયરિંગ 4.5 થી 4 વર્ષમાં પૂરું થાય છે, ત્યાર પછી કોનો ક્રેઝ હશે, કોણ નોકરી આપતું હશે તે આજે જાણવું જોઈએ. એન્જિનિયરિંગમાં જવું હોય તો કેટલાક એવા કાયમી ધોરણે હોય તેવા, એટલે કે મિકેનિકલ, સિવિલ, ઇલેક્ટ્રિકલ, આઈટી, એ કાયમ ચાલનારા કોર્સ છે. આ સિવાય ઘણા થોડાક ટાઈમ માટે આવનારા અને ઝળકી જનારા કોર્સ છે. અવકાશ યાત્રા કરવી છે એવું મગજમાં છે એટલે આમાં ઉતરી પડી, એવો કોઈ સ્પેશિયલ કોર્સ કરીએ અને પછી જે 4 વર્ષ પછી કોઈ કામ ન લાગે એના બદલે મિકેનિકલ કે એવો કોઈ કોર્સ કરીએ અને પછીથી જ્યારે મન થાય ત્યારે એ કોર્સમાં જઈ શકાય, એવું કોઈ ચોઈસ કરવી જોઈએ. બી ગ્રુપની અંદર મેડિકલ, પેરામેડિકલ આ રીતે કોર્સ છે. એ ગ્રુપ જે છે તેમાં આઈટીઆઈથી શરૂ કરીને આઈઆઈટી સુધીના જાત જાતના, આપણે આઈઆઈટી છે, એનઆઈટી છે, ડીમ્ડ યુનિવર્સિટી છે, ગવર્મેન્ટની યુનિવર્સિટી છે, ડિગ્રી કોલેજો છે, ડિપ્લોમા કોલેજો છે, આવા ઘણા બધા પ્રકાર આપણને મળી શકે છે. જ્યારે મેડિકલ લાઈનમાં જવું હોય તો મેડિકલ એટલે કે એમબીબીએસ એ નથી કરતા તો ડેન્ટલ, આયુર્વેદિક, હોમિયોપેથિક, અને એ નથી થતું તો પછી પેરામેડિકલ એટલે કે જેને આપણે ફિઝિયોથેરાપી કહીએ છીએ, બાયોટેકનોલોજી કહીએ છીએ, નર્સિંગ કહીએ છીએ, ફાર્મસી કહીએ છીએ, એવા બધા કોર્સ છે. કયા જાતનો આપણને શોખ છે તેના પર આ બધી વસ્તુનો ખૂબ આધાર છે. દવા બનાવવાનો શોખ છે અથવા મેડિકલ સ્ટોર ખોલવો છે તો ફાર્મસી કરી શકાય, પણ જાતે કોઈક અંગ કે કોઈ એવી વસ્તુઓ સાથે આપણે નાતો બનાવવો છે જેને આપણે બનાવતા શીખવું છે, પ્રોડક્શન કરવું છે અને વેચાણ કરવું છે તો બાયોટેક લાઈન છે. લેબને લગતો કામ કરવું હોય માઇક્રોબાયોલોજી છે, પેથોલોજી છે. આંખને લગતું બનવું હોય તો ઓપ્થેલ્મોલોજી ને ઓપ્ટોમેટ્રી છે. આવા દાંતને લગતું કરવું છે તો ડેન્ટિસ્ટ થવાય છે, ન્યુરોલોજિસ્ટ થવાય છે, અને જાત જાતના એવા કેટલા બધા પ્રકારના ડૉક્ટરો બની શકાય છે. અગર આપણું લાઈન ક્લિયર હશે, અગર આપણું મગજ ક્લિયર હશે તો આપણે કોઈ પણ લાઈનમાંથી ઝળકી શકીએ છીએ, નહીં તો ડૉક્ટર થયા પછી પણ આપણે બેસી રહેવું પડે એવું બની શકે છે. જી દર્શક મિત્રો, ખૂબ જ સરસ આપણે જ્યોતિરભાઈ પાસેથી આજે માહિતી લઈ રહ્યા છે. જે પણ વિદ્યાર્થી મિત્રો આ કાર્યક્રમ જોઈ રહ્યા હોય, આપ જે ધોરણ 10માં હમણાં જ પરીક્ષા આપીને પાસ થયા છે, એ વિદ્યાર્થીઓ માટે આ ખૂબ જ સરસ માર્ગદર્શન કાર્યક્રમ છે. અને જો આપના મનમાં કોઈ પ્રશ્ન હોય અને આપને કોઈ મૂંઝવતો પ્રશ્ન હોય તો તમે અમારા આ ફેસબુક લાઈવ કાર્યક્રમની અંદર ઇનબોક્સની અંદર તમારો પ્રશ્ન લખીને મોકલી શકો છો, જેથી કરીને અમે અહીંયાથી તેમનો જવાબ આપી શકીશું તમને. જ્યોતિભાઈ, મારે એવું પૂછવું હતું કે જે લોકો અત્યારે મેરિટ પર જ એડમિશન મળતું હોય છે તો એ મેરિટનું કેવી રીતે થતું હોય છે, કેટલા પર્સન્ટેજ પર મેરિટ પર ક્યાં ક્યાં એડમિશન થઈ શકતું હોય છે? લગભગ આજકાલ બધા જે ફોર્મ ગવર્મેન્ટ તરફથી આપવામાં આવે છે, કોલેજ તરફથી આપવામાં આવે છે, એમાં આગલા વર્ષોના અને ખાસ કરીને લાસ્ટ યરના મેરિટ્સ આપી જ દેવામાં આવતા હોય છે, અને એમાં બહુ ઓછું વેરિએશન રિઝલ્ટ પ્રમાણે આવતું હોય છે. તો મેરિટથી એડમિશન લેવું એમાં ઘણા બધા અલગ એડમિશન પ્રમાણે છે. દાખલા તરીકે કોઈકમાં ખાલી બોર્ડના માર્કશીટથી મળે છે, કોઈકમાં બોર્ડ વત્તા ગુજકેટ હોય છે, કોઈકમાં પ્રેક્ટિકલના માર્ક્સ ગણાય, કોઈકમાં ન ગણાય, કોઈકમાં માત્ર જેડબલના માર્ક કે નીટના માર્ક ગણાય. તો આવા અલગ અલગ પ્રકાર છે, તે આપણે ફોર્મને આધારે જાણી શકીએ. ફોર્મ લેવાનું હોય છે, બાકીની બધી પ્રોસેસ ઓનલાઈન થતી હોય છે. એટલે 10માં ધોરણની વાત કરું છું કે 10માં 10માં પછી તો મોટા ભાગે આપણે કોઈ પણ સ્કૂલમાં 11-12માં જવાનું રહેતું હોય છે. એટલે આપણે અત્યારે જે 10માંના વિદ્યાર્થીઓ છે કે જે લોકો અત્યારે પાસ થયા છે અને તેમને હવે એડમિશનની પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે, તો એની અંદર મેરિટ પર એડમિશન મળે છે તો એમાં કેટલા પર્સન્ટેજ કેટલા હોવા જોઈએ કે જેથી કરીને લોકો પોતાની સ્કૂલમાં જ એડમિશન લઈ શકે? સાયન્સના જે રિલેટેડ સબ્જેક્ટ્સ છે, એટલે કે 4 મુખ્ય વિષય જે છે, ગણિત, વિજ્ઞાન, સમાજવિજ્ઞાન, અંગ્રેજી, ખાસ કરીને ઘણી જગ્યાએ તો ગણિત, વિજ્ઞાન અને અંગ્રેજી જ ગણવામાં આવે છે, તો આ 3 વિષયના માર્ક્સના આધારે મેરિટ બનાવવામાં આવતું હોય છે, બાકીના વિષયોને મહત્વ આપવામાં નથી આવતું.
અને જે ગ્રાન્ટેડ સ્કૂલો છે, ગવર્મેન્ટ માન્ય એપ્રુવડ સ્કૂલો છે, ગ્રાન્ટેડ સ્કૂલો, એની અંદર ખાસ કરીને ગવર્મેન્ટ પોતે જે નોર્મ્સ બનાવ્યા છે તે પ્રમાણે પહેલા રાઉન્ડમાં, પહેલા બે ત્રણ રાઉન્ડમાં એડમિશન થાય છે, ત્યાર પછીના રાઉન્ડમાં એસસી એસટી વિદ્યાર્થીઓનું ડીઓ કક્ષાએથી પોતે એડમિશન કરવામાં આવતું હોય છે, અને ત્યાર પછીના કક્ષામાં જે વધેલી જગ્યા હોય એમાં સ્કૂલના વિદ્યાર્થીઓ ભરવામાં આવે છે. કોઈ બીજી સ્કૂલના વિદ્યાર્થીને બીજી સ્કૂલમાં જવું છે તો એવા સંજોગોમાં સ્કૂલ દીઠ ક્લાસ દીઠ 10 સીટ આપવામાં આવતી હોય છે. એ 10 સીટના મેરિટ એમના માટે અલગ બનાવવામાં આવતા હોય છે. પણ આજકાલ એટલી બધી સ્કૂલો અસ્તિત્વમાં છે એટલે કે થોડીક જ ડિમાન્ડવાળી સ્કૂલો સિવાય બાકીની સ્કૂલોમાં એડમિશન લગભગ મળી જ જતું હોય છે. જી, ખૂબ જ સરસ. આ એક વાલીઓનો બહુ જ મૂંઝવતો પ્રશ્ન હતો એટલે આપની સાથે મેં શેર કર્યો. હવે જે આપણે કોર્સિસની વાત કરી હતી તો એમાં જે વિદ્યાર્થીઓ પાસ થઈ ગયા છે એના માટે તો આપણે કોર્સિસ જણાવી દીધા છે વિદ્યાર્થીઓને, પણ જે વિદ્યાર્થીઓ ફેલ થયા છે, સપોઝ કે નાપાસ થયા છે, તો એના માટે શું વિકલ્પ હોઈ શકે? ધોરણ 10માં એવી છૂટ આપવામાં આવે છે કે બે વિષયમાં નાપાસ થાય ત્યાં સુધી એ ફરી રીટેસ્ટ આપી શકે છે, અને જે લગભગ 1.5 થી 2 મહિનાની અંદર ફરી લેવાય છે. એટલે આ એક વિકલ્પ છે, જેમાં બે જ વિષયમાં નાપાસ થયા હોય એક કે બે વિષયમાં તો તુરંત પરીક્ષા આપી શકે. બાકીના વિદ્યાર્થીએ 1 વર્ષ સુધી આના માટે રાહ જોવી પડે. એ સિવાય રીચેકિંગ માર્ક્સનો કરાવી શકાય છે, ક્યારેક એમાં ફાયદો થતો હોય છે. અને એ સિવાયનો રસ્તો એવો છે કે હવે એને આગળ નથી ભણવા જવું તો ધોરણ 9 પાસ એટલે કે 10 નપાસને આધારે આઈટીઆઈના કોર્સોમાં પણ એડમિશન મળતું હોય છે. જી, તો આઈટીઆઈમાં કયા કયા કોર્સ હશે જેમાં એડમિશન? આઈટીઆઈમાં ઇન્સ્ટ્રુમેન્ટ કંટ્રોલ છે, ઇન્સ્ટ્રુમેન્ટ મિકેનિક છે, સિવિલ ડ્રાફ્ટમેન છે, મિકેનિકલ છે, એવા લગભગ જે એન્જિનિયરિંગમાં છે એવા બધા જ અભ્યાસક્રમ આઈટીઆઈ લેવલમાં પણ હોય છે. એ સિવાય ફ્રીઝ રિપેરિંગ છે, ટર્નર ફિટર વેલ્ડર છે, એવા ઘણા બધા કોર્સ છે જેની રેલવેને બધા જગ્યાઓમાં ખૂબ જરૂરત હોય છે. હું તમને એક નાનકડું ઉદાહરણ આપું. એરએનટી કંપનીમાં લગભગ 9000 જેટલા એમ્પ્લોય છે. તો એ 9000 એમ્પ્લોયમાંથી 7000 એમ્પ્લોય તો આવા જ હશે જે લોકો ખાલી આઈટીઆઈ અથવા ડિપ્લોમા થયેલા હશે. એટલે આવા લોકોની પુષ્કળ ડિમાન્ડ હોય છે. રેલવેમાં જે પણ તમને માણસ જોવા મળશે એના 80% માણસો આવા આઈટીઆઈ કે ડિપ્લોમા થયેલા હશે. ખૂબ જ સરસ માહિતી આપી. હવે જે લોકોએ કોમર્સ લીધું છે તો એ લોકો માટે હવે નેક્સ્ટ કોમર્સ લીધું તો છે જ, પણ એમાં એ લોકોએ શું ધ્યાન રાખવું જોઈએ કોમર્સ લીધા પછી? મેં હમણાં આગળ કહ્યું તેમ કે પોતાની પર્સનાલિટી પહેલાં માપી લે કે મને કેવી રીતની પર્સનાલિટી છે, મને શું વધારે સૂટ થયું છે. આમ તો ટકાવારી સારી હોય તો કોઈ પણ લાઈનમાં જઈને સફળ થઈ શકાય, પણ જેને જોબ સેટિસ્ફેક્શન કહેવામાં આવે છે અથવા લાઈફનું સેટિસ્ફેક્શન કહેવામાં આવે છે તે અગર જો આપણે આપણો એટીટ્યુડ જાણી લઈએ, અને જો કોઈ સંજોગમાં આવો એટીટ્યુડ ન જાણી શકતા હોય અથવા વાલી કે ટીચર મદદ ન કરી શકતા હોય તો એપ્ટિટ્યુડની પરીક્ષા પણ આવે છે. તો એવી પરીક્ષા આપણે આપી દઈએ, એક લગભગ 3 કલાકની એક્ઝામ હોય છે જેમાં માત્ર કોઈ પણ પ્રકારની સગવડ વગર ખાલી પાણીની બોટલ લઈને બેસવાનું હોય છે. આ એક્ઝામ પતે એટલે એના જે રિઝલ્ટ્સ આવેલા છે તેને આપણે કાઉન્સેલર સાથે ડિસ્કસ કરવાના હોય છે, અને એમાંથી ફર્સ્ટ સેકન્ડ થર્ડ આપણી જે ચોઇસ હોય તે જાણી શકીએ છીએ. તો આવા એપ્ટિટ્યુડ ટેસ્ટ હવે તો ઓનલાઈન પણ રેડીમેડ મળતા હોય છે ફ્રી ઓફ ચાર્જ. આવા એપ્ટિટ્યુડ ટેસ્ટ દ્વારા પણ આપણે આપણો એપ્ટિટ્યુડ જાણી શકીએ છીએ. જી, આ હતી કોમર્સના ની વાત. અને અત્યારે જે ડિમાન્ડ તમે જેમ કીધું તેમ કે કોમ્પ્યુટરની ડિમાન્ડ સૌથી વધારે છે, તો એના માટે પરફેક્ટ કોર્સ કયો હોય શકે જેથી વિદ્યાર્થીઓને સારું માર્ગદર્શન મળી શકે? જે લોકો બહાર સાયન્સ પસંદ કરે છે અને સારી રીતે પાસ થાય છે તેમના માટે અત્યારે આઈટીના એન્જિનિયરિંગ અને કોમ્પ્યુટરના એન્જિનિયરિંગ કોર્સ એન્જિનિયરિંગ લેવલ પર છે, જે હાઈએસ્ટ લેવલના કહી શકાય. અને જે લોકો આવા કોર્સમાંથી જઈ શકતા તેમના માટે બીએસસી આઈટી, એમએસસી આઈટી, બીસીએ અને એમસીએ અને બીકોમ સાથેના આવા કોમ્પ્યુટરના કોર્સ પણ થતા હોય છે. કેટલાક વિદ્યાર્થીઓ ઓસ્ટ્રેલિયા સાથે જોડાય છે પાથવે પ્રોગ્રામમાં. આ પાથવે પ્રોગ્રામ એટલે કે 1 વર્ષ અહીં ભણીએ 2 વર્ષ ઓસ્ટ્રેલિયા, અથવા 2 વર્ષ અહીં ભણીએ અને 1 વર્ષ ઓસ્ટ્રેલિયા. આની પાછળનો મતલબ એ છે કે આપણે ઓછા ખર્ચામાં ડ્યુઅલ ડિગ્રી, પરદેશની ડિગ્રી આપણે મેળવી શકીએ, અને કદાચ એના જ આધારે આપણે પરદેશમાં વધુ અભ્યાસ માટે જઈ શકીએ અથવા નોકરી માટે જોડાઈ શકીએ. ભારતના આઈટી પ્રોફેશનલની આખા દુનિયામાં જરૂરત છે. અને કોમ્પ્યુટર જે લાઈન છે એમાં હાર્ડવેર સોફ્ટવેર બે પ્રકાર છે.
હાર્ડવેર એટલે જે મશીનરી છે તે અને સોફ્ટવેર એટલે પ્રોગ્રામિંગ કરવું તે છે. તો પ્રોગ્રામિંગ કરવામાં ભારતની આખા દુનિયામાં માસ્ટરી છે. દાખલા તરીકે મોબાઈલ ટેકનોલોજી અત્યારે ટોચ પર છે, તો મોબાઈલમાં હાર્ડવેર જે છે તે ચાઇના બનાવે છે અને એની અંદરનું સોફ્ટવેર ઇન્ડિયન્સ બનાવે છે. ઇન્ડિયન્સ અહીં આપણા ત્યાં બેંગ્લોરમાં અને પુનામાં બેઠા બેઠા આખા અમેરિકાને ચલાવી શકે છે. ઇન્ડિયન્સ જે છે તે હોલીવુડની મૂવીનું 80% શૂટિંગ વગર કર્યા વગર અહીંયા કોમ્પ્યુટરમાં બેઠા બેઠા એનિમેશન કરી શકતા હોય છે. એટલે કે બુદ્ધિનું લેવલ, ખાસ કરીને ગુજરાતી છોકરાઓ, આપણું જે બંધારણ છે શરીરનું તે બેસીને કામ કરવા ટેવાયેલું છે. કલાકો સુધી બેસીને બુદ્ધિ દોડાવીને કામ કરીએ છે. હાર્ડવર્ક પસંદ નથી, ઓફિસમાં બેસીને એસીમાં બેસીને કામ કરવું છે. તો એની સાથે આઈટી બહુ નજીકનો નાતો, મતલબ કે ખાલી બુદ્ધિ દળાવવાનું કામ છે. તો એવા કોર્સોમાં આપણા છોકરાઓ વધારે સફળ થતા હોય છે. ધોરણ 10 પછી તમે જે કીધું છે 10 નાપાસ માટે યુપીએસસી, જીપીએસસી ને બેંક એક્ઝામ, જી, નીટ, નાટા, તો એ વિશે અમારા દર્શકોને જણાવો. એ બધું મોટા ભાગે ગ્રેજ્યુએશન વખતે અથવા તો 12th વખતે કરવાનું છે. આજકાલ એવી ફેશન ચાલે છે કે ધોરણ 7માંથી જ JEE ની પ્રેક્ટિસ અથવા નીટની પ્રેક્ટિસ કરવામાં આવતી હોય છે. ત્યારે જે કંઈ ભણતા હોય, જે બોર્ડનો સિલેબસ હોય એના અનુરૂપ પણ જે આ એક પેટર્ન છે, JEE અને નીટ એ એક પરીક્ષાની પેટર્ન છે, એ પેટર્નને ફોલો કઈ રીતે કરવી તે એ જ ધોરણ જ્યાં ભણતા હોય ત્યાંથી જ શીખવવામાં આવતી હોય છે. આમાં ખાસ કરીને કોટા સિસ્ટમ ડેવલપ થઈ છે. કોટા એક એવું સિટી છે જ્યાં કોઈ આઈઆઈટી કે એનઆઈટી નથી, અને છતાં પણ આખા દેશમાં સૌથી વધારે સારામાં સારો રિઝલ્ટ લાવીને આપે છે. તો એ જગ્યાઓમાં પહેલાં એવું પણ સિસ્ટમ હતી કે 12 પાસ થયા પછી એક આખું વર્ષ ત્યાં આપીને બધા ભણતા, 11-12 થાય ત્યારે ત્યાં ભણવા જતા રહેતા. અહીંયા જ કોઈ સ્કૂલમાં એડમિશન લઈ લેવામાં આવે, ગુજકેટના પણ પરીક્ષા આપવામાં આવે અને અહીંથી બોર્ડની એક્ઝામ પણ આપવામાં આવે અને સાથે સાથે JEE નીટની તૈયારી ત્યાં જઈને કરતા હોય. તો આ જે પરીક્ષા પદ્ધતિ છે એની અંદર એકદમ શોર્ટેસ્ટ મેથડ દ્વારા પરીક્ષા એપીયર થવાનું હોય છે અને મોટાભાગે ગણતરીના લગતા ક્વેશ્ચન્સ એમાં વધારે આવતા હોય છે. આ થઈ ગઈ JEE નીટની. નીટ પરીક્ષા આપણે મેડિકલ લાઇનમાં જવા માટે ખાસ કરીને આપતા હોઈએ છીએ. આ સિવાય એક નાટા છે જે આર્કિટેક્ચર માટે ખાસ કરીને આપવામાં આવતી હોય છે. ગયા વર્ષ સુધી કોમર્સ અને સાયન્સ બંને વિદ્યાર્થી આ પરીક્ષા આપતા હતા, હવે JEE સાથે આર્કિટેક્ટની એક્ઝામ આપવી પડે છે અને કોમર્સના વિદ્યાર્થી માટે નાટા ગયા વર્ષથી બંધ કરવામાં આવ્યું છે. આ સિવાય યુપીએસસી, જીપીએસસી જેવી જે એક્ઝામ છે, બેંકની એક્ઝામ છે, એ બધું એની ગ્રેજ્યુએટ કેન એપ્લાય, એટલે કે આર્ટ્સ, કોમર્સ, સાયન્સના કોલેજમાં અભ્યાસ કરતા અથવા કોલેજમાં પાસ થયેલા વિદ્યાર્થીઓ આવી એક્ઝામ આપીને કેરિયર બનાવી શકે છે. IAS, IPS કક્ષાના લેવલ સુધી જઈ શકે છે. રાજ્ય માટે જે પરીક્ષાઓ હોય તેને જીપીએસસી કહેવાય છે અને નેશનલ લેવલ પર જવા માટેની જે એક્ઝામ્સ હોય, ઓફિસર ગ્રેડ બનવા માટેની, તેને આપણે યુપીએસસી કહેતા હોઈએ છીએ. બેંક એક્ઝામ આજકાલ બહુ જ બધી પ્રાઇવેટ બેંકોનું ચલણ છે, તો નેશનલાઇઝ બેંક સિવાય પ્રાઇવેટ બેંકો પણ છે અને એમાં બેંક એક્ઝામ્સ આપેલી હોય તો આપણે સિલેક્ટ થઈને સારી જોબ કરી શકતા હોય છે. આ તો થઈ આપણી ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટેની વાતો. હવે મારો પ્રશ્ન એક લાસ્ટ છે કે જે વિદ્યાર્થીઓના ઓછા ટકા આવ્યા છે, જે લોકોને કદાચ મેરિટમાં પણ એડમિશન નથી મળતું, તો તેવા વિદ્યાર્થીઓએ ક્યાં જવું જોઈએ? ઓછા કે વધારે ટકા અત્યારે એવું માયનો નથી રહ્યો, કારણ કે સ્કૂલો એટલી બધી છે, જગ્યાઓ એટલી બધી છે કે કોઈને પણ જે લાઈનમાં જવું હોય તે જઈ શકે છે. જે રીતે 12મામાં સાયન્સમાં ગમે એટલા ટકાવાળા વિદ્યાર્થીને પણ એડમિશન મળી જાય છે, તે રીતે એન્જિનિયરિંગમાં પણ ગમે એટલા ટકાવાળા એડમિશન મળી જાય છે. પણ 10 પછી સપોઝ કે એને 11મું ભણવું છે તો સ્કૂલમાં એડમિશન નથી મળતું, તો તેવા સંજોગોમાં એ શું કરી શકે? એટલે આવી બીજી સ્કૂલો હોય છે જેમાં રહીને પણ એ પોતાની લાઈન ચૂઝ કરે તો જઈ શકાય, પણ મારા દ્રષ્ટિએ જો મને પૂછવામાં આવે તો અત્યારે મારા દ્રષ્ટિએ ગુજરાતમાં જે ક્રેઝ નથી પણ જલ્દી આવવાનો છે અને બીજા રાજ્યોમાં ખાસ કરીને ઉત્તર ભારત અને દક્ષિણ ભારતમાં જેનો ખૂબ ક્રેઝ છે એવી લાઈન એટલે આર્ટ્સ લાઈન છે. આર્ટ્સ લાઈનમાં કોઈ ટ્યુશન લેવાની જરૂરત નથી. મોટાભાગે ઇતિહાસ, ભૂગોળ, ગુજરાતી, હિન્દી, અંગ્રેજી ભાષાઓ અને સાયકોલોજી, સોશિયોલોજી જેવા વિષયો હોય છે. આ વિષયો એટલા માટે મારા દ્રષ્ટિએ અગત્યના છે કે આર્ટ્સ લાઈનમાં અગર આપણે ભણતા હોઈએ તો યુપીએસસી, જીપીએસસીની એક્ઝામ આપણે ક્લિયર કરવી બહુ જ આસાન થાય છે. ઇતિહાસ અને ભૂગોળ એવા વિષય છે જે બહુ ખાસ બદલાતા નથી. ઇતિહાસ જે થઈ ગયો છે તે હવે રિપીટ
કશું જ બદલાવાનું નથી. ભૂગોળ અત્યારે જે આપણી પાસે હાલમાં છે એમાં બહુ મોટા ફેરફારો આવતા નથી. એટલે કે જે 5, 6, 7, 8, 9, 10, 11, 12 ધોરણમાં ઇતિહાસ ભૂગોળ ભણ્યા છે તે જ આગળ કોલેજ લેવલ પર અભ્યાસક્રમમાં આવવાનું છે. જેને ભૂગોળ નકશાઓનું જ્ઞાન સારું હોય, કયા દેશ કઈ બાજુ કઈ રીતે આવેલો છે, એમાં કોણ રાજ કરે છે, કઈ જાતના લોકો ત્યાં વસવાટ કરે, એની સંસ્કૃતિ શું છે, ભારતીય સંસ્કૃતિ શું છે, ગુજરાતી, ઇંગ્લિશ, હિન્દી જેવા વિષયોનું વ્યાકરણ શું છે, આવું જો એને રસ પડી જાય તો આ એક્ઝામ ખૂબ સારી રીતે પાસ થઈ શકે છે. અને આ ઉપરના બધા જ એટલે કે ડોક્ટર, એન્જિનિયરથી માંડીને દરેકના એમના બોસ તરીકે બેસી શકે છે. ધારો કે સુરતની વાત કરીએ તો સુરતમાં કલેક્ટરની પોસ્ટ એક જ હોઈ શકે અને તેમાં 800 માણસ આસાનીથી બેસી શકે છે, જ્યારે હજારો ડોક્ટર એના હાથની છે આવી શકે છે. એટલે કે કેરિયર બનાવી હોય, થોડા ઓછા ટકા આવ્યા હોય, ફ્રસ્ટ્રેશન આવ્યું હોય, આવું એક વખત જો વિષય લઈ લેવામાં આવે અને પછી એમાં મહેનત કરવાની તૈયારી હોય તો ગમે એટલી ટોચ પર પહોંચી શકાય છે. આપણે કોઈ પણ ઓફિસોમાં, સરકારી ઓફિસમાં જઈએ તો ગમે તે આપણે હોઈએ પણ આપણે ઓફિસમાં બેઠેલા માણસને સાહેબ કહીને વાત કરવી પડે છે. તો મોટાભાગના આ જે સાહેબો છે એ બધા આવી જીપીએસસી, યુપીએસસી એક્ઝામ પાસ કરીને બેઠા હોય છે અને એ જગ્યા ઉપર આપણે ગમે એટલા ઓછા ટકા આવ્યા હોય તો આપણે આરામથી જઈ શકીએ છીએ. આજકાલ એવો એક ટ્રેન્ડ છે કે જે લોકો હોમિયોપેથિક, આયુર્વેદિક જેવા, ફિઝિયોથેરાપી જેવા બધા કોર્સો કરે છે એમને આગળ જોબના કોઈ એટલા સારા ચાન્સ નથી હોતા. તો એ લોકો એમનું જે કંઈ જગ્યાએ સર્વિસ કરતા હોય કે બેઠા હોય કે ક્લિનિક ખોલ્યું હોય ત્યાં બેઠા બેઠા આવી એક્ઝામની તૈયારી કરે છે અને એ લોકો આવી એક્ઝામ પાસ કરી લે છે અને આગળનું બધું ભૂલીને આવી એક્ઝામ પર સર્વિસ મેળવીને કામ કરતા હોય છે. ખૂબ જ સરસ આપણે માર્ગદર્શન લીધું. તો સ્ટાન્ડર્ડ 10th પછી અને 12th પછી પણ ઘણું બધું માર્ગદર્શન જ્યોતિભાઈ પાસેથી આપણને આજે મળ્યું. હવે વધુ તમારે જો પણ કંઈ જાણકારી મેળવવી હોય તો અમારા ઇનબોક્સમાં તમે ફેસબુકમાં મેસેજ નાખી શકો છો. અમે આપને વધુ કાર્યક્રમ, હજુ 12th રિઝલ્ટ પણ આવવાનું બાકી છે તો વધુ આવા કાર્યક્રમો માર્ગદર્શનના અમે અમારી ચેનલ દ્વારા પ્રસારિત કરતા રહીશું. અમારી ચેનલ જોવા માટે આપ ફેસબુક પેજ લાઈક કરો, યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને વેબસાઇટની વિઝિટ કરો તો તમને ઘણું બધું જાણવાનું, એજ્યુકેશનને લગતી ઘણી બધી માહિતી તમને જોવા મળશે. તો જ્યોતિભાઈ આપનો ખૂબ ખૂબ આભાર. આપણે વિદ્યાર્થીઓને અને પેરેન્ટ્સને, વાલીઓને પણ ખૂબ સરસ માહિતી આપી. થેન્ક યુ સો મચ. આપ ફરીથી અમારા સ્ટુડિયોમાં પધારશો એવી આશા અને ફરીથી અમે મળીશું. ત્યાં સુધી અમને રજા આપો. નમસ્કાર.